સીએનજી બધા બોટલમાં એટલા માટે ભરવામાં આવે કે પ્રેશરમાં હોય એટલે એ પ્રવાહી અંદર ભરેલો હોય ત્યારે પ્રવાહી થઈ જાય, જેવી બોટલ ખોલે બહાર જાય એટલે વાયુ થઈ જાય. તો એ વાયુ થઈ ગયા એની ભૌતિક સ્થિતિ જે મૂળ સ્થિતિ વાયુ છે તો એ વાયુ જ થવાના, પણ એને પ્રેશરાઇઝ બોટલમાં રાખવામાં આવ્યા એટલે એ પ્રવાહીમાં છે. તો મિત્રો કહેવાનું મારું એ છે કે પ્રવાહી સ્થિતિ કોઈ પણ બધા વાયુની લાવી અલગ અલગ કન્ડિશનમાં આવે, એમને બધા વાયુ એક સાથે પ્રવાહીમાં થાય એવું નથી હોતું મિત્રો. એના માટે કોમન એક વર્ણન છે, તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી વાયુ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તો તાપમાન ઘટાડવું તો કેટલું ઘટાડવું, દબાણ વધારવું તો કેટલું વધારવું, અલગ અલગ વાયુને લઈને તમે પ્રયોગ કરી શકો. એક ઓરલી પ્રયોગ તમને સમજાવું છું, ખાલી તમારે સાંભળવાનું છે. આપણી પાસે એક વાયુ છે સીઓ, મિત્રો બહુ સમજવા જેવું છે બરાબર. આ સીઓ નો વાયુ છે એને મારે પ્રવાહીમાં રૂપાંતરિત કરવો છે. બીજું કે તાપમાન અને દબાણ આ બે માંથી પ્રવાહીકરણ કરવામાં કોનું વિશેષ મહત્વ છે, દબાણના કારણે પ્રવાહી થાય કે તાપમાનના કારણે? તો મિત્રો તમે અત્યારે અહીંયા ધ્યાન દેજો, હું બહુ સ્પષ્ટ તમને ઉદાહરણ આપીને સમજાવું છું. ઓટોમેટિક તમને ખબર છે કે એક CO2 વાયુ છે ને એક પાત્રમાં ભરેલો છે, આ પાત્રમાં વાયુ ભરેલો છે. અહીંયા તાપમાન મેં 50°C શરૂઆતમાં લીધું, હવે મેં એને 50 bar દબાણી દીધું. ધ્યાન આપજો મિત્રો હું શું કરું છું, 50 bar દબાણ આપ્યું, 100 bar દબાણ આપ્યું, પ્રવાહીમાં રૂપાંતર ન થયું, 150 bar દબાણ આપ્યું, પ્રવાહીમાં રૂપાંતર ન થયું, 200 bar દબાણ આપ્યું, પાત્ર ફાટી ગયું. કારણ કે તમે વધુ પ્રેશર આપશો પાત્રની જ્યાં લાગી ક્ષમતા આવશે ત્યાં લાગી પાત્ર દબાણ સહન કરી છે, પછી પાત્ર ફાટી જાય. તમે હવા ભરો ફુગામાં તો ફુગો પછી બલૂન જે છે એ અમુક સમય ફાટી જાય, કારણ કે પાત્રની ક્ષમતા જ નથી કે હવે એ દબાણ વધુ તમે એને આપો તે સહન કરી શકે બરાબર. તો એવી જ રીતે મિત્રો આ પાત્ર ફાટી જશે. તમે વિચાર કરો 50°C છે, મેં 200 bar દબાણ આપ્યું તો પાત્ર ફાટી જાય છે. પછી મને વિચાર આવ્યો કારણ કે મેં 50 bar આપ્યું, 100 bar આપ્યું, 150 bar આપ્યું, 200 bar આપ્યું, હું દબાણ વધારતો ગયો, પાત્ર પ્રવાહીમાં રૂપાંતર ન થયું, પાત્ર ફાટી ગયું, એટલે મેં પછી આ તાપમાન 50 થી જગ્યાએ 40 કર્યું. પાછું મેં દબાણ 50 bar થી સ્ટાર્ટ કર્યું, પહેલા મેં 50 bar આપ્યું કઈ ન થયું, પાછું મેં દબાણ 100 bar આપ્યું ન થયું, 150 bar આપ્યું ન થયું, 200 bar આપ્યું ન થયું, 220 ફાટી ગયું. એનો મતલબ એવો પાછું પ્રવાહી તો થતો નથી, ડાયરેક્ટ પાત્ર ફાટી જાય છે, વાયુ બહાર નીકળી જાય. આપણે કરવાનું છે પ્રવાહી કરવાનું. આ તાપમાનમાં મેં કઈ મેળ ન પડ્યો. ચાલો મને એવી ઈચ્છા છે કે હું તાપમાન હજી ઘટાડીને 35 લઈ જાઉં, 35, કારણ કે આપણી કન્ડિશન છે તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી, એટલે હું એક બાજુ તાપમાન ઘટાડતો જાય દબાણ વધારતો જાય, 35 રાખીને દબાણ 50, 100, 200, 250 કર્યું પાત્ર ફાટી ગયું. સારું દબાણ વધારતો જાય પાત્ર ફાટતો જાય છે, વાયુનું પ્રવાહીકરણ થતું નથી. ચાલો આગળ વધીએ, 30° કર્યું, ધ્યાન આપજો, 50 bar દબાણ કર્યું, 75 bar દબાણ કર્યું, 75 bar પ્રવાહી થઈ ગયું, હું ચોકી ગયો. ખરું પેલા તો હું 250 bar દબાણ આપતો હતો તો એ પ્રવાહી નતો તો પાત્ર ફાટી જતો હતો, આ તો મેં 75 bar દબાણ આપ્યું ત્યાં પ્રવાહીમાં રૂપાંતરિત થઈ ગયું. સારું કઈ નવું છે? મારા મગજમાં વિચાર્યો કે પહેલા જે તાપમાન હતું એ તાપમાન 30°C પ્રવાહીમાં રૂપાંતર થયું. પછી મને એવો વિચાર્યો કે મને જાણવું છે કયા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થાય, એટલે મેં 35 માંથી સીધું 30 કર્યું, મેં 32°C લઈને આ પ્રયોગ પાછો સ્ટાર્ટ કર્યો. મિત્રો ધ્યાન આપજો, 32°C લઈને પ્રયોગ પાછો સ્ટાર્ટ કર્યો, 75 bar દબાણ આપ્યું ન થયું, વાયુ જર્યો પ્રવાહીમાં રૂપાંતરણ ન થયું, 75 નું 100 bar દબાણ કર્યું, 150 bar દબાણ કર્યું, 200 bar દબાણ કર્યું, 250 bar દબાણ કર્યું, પાત્ર ફાટી ગયું. સાલું હમણાં તો 30 તો પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું હતું, 18-32 પાછું ન થયું, કઈક છે 30 અને 32 વચ્ચે. ચાલો મેં 31°C તાપમાને પ્રયોગ કર્યો, દબાણ આપતો ગયો 75 ના 150, 200, સાલું પ્રવાહીકરણ થયું, આ તો દબાણ બહુ વધુ આપ્યું પણ બહાર લાગી, અને એમ કીધું ચાલો મારે ચોક્કસ પીક પર પહોંચવું છે. 31 પ્રવાહીકરણ થયું તો મેં પછી 30.5 કર્યું, 75 bar દબાણ થઈ જાય છે એટલે મતલબ મારું 30.5 થઈ જાય છે, એટલે 30 અને 1.5 ને 31 વચ્ચે હોવું જોઈએ. ચાલો 30.8 કર્યું, એમાં પણ પ્રવાહીકરણ થાય છે,
चलो 30.9 केल्विन एम प्रवाही करंट करो चलो 31 अंश केल्विन અને 31 અંશ ને દબાણ એટલે પાત્ર ફાટી ગયું વધુ આઈ ગયું પાત્ર ફાટી સાલું 30.9 અને 31 વચ્ચે પાત્ર ફાટી ગઈ છે વિચાર તો કરો 30.9 ને 31 આમાં પ્રવાહી કરંટ થઈ જાય છે 30.9 માં અને 31 એ પાત્ર ફાટી ગઈ છે સાલું આમાં કઈક લોચો છે 31 અને 30.9 એટલે 30.02 આવ્યું છે મિત્રો એનું 30.98 અંશ સેલ્સિયસ તાપમાને પ્રવાહી કરંટની શરૂઆત થાય दबाणनी हाजरी में थोड़ो घणो दबाण तो आपणे 75 बार हाजरी में वायु नु प्रवाहीकरण जे अधिकतम तापमान अधिकतम एटले नीचा में नीचु अधिकतम तापमाने जे अधिकतम तापमाने दबाणनी हाजरीमां वायुनु प्रवाहीकरण थाय वायुनु प्रवाहीकरण थाय ते तापमानने क्रांतिक तापमान कहेवाय मित्रो हवे जो आ क्रांतिक तापमान थई गयुं पीसी हुं पीसी पर आवुं क्रांतिक दबाण तो आमां शुं थाय क्रांतिक तापमान एकदम राखवुं पड़े मित्रो एक कंडीशन आपो तमने क्रांतिक तापमान करता ऊंचा तापमाने प्रवाहीकरण न थाय पात्र फाटी जाय परंतु क्रांतिक तापमान करता नीचा तापमाने कोई पण तापमाने प्रवाहीकरण थाय हुं 29 राखुं 25 राखुं प्रवाहीकरण थई जाय कारण के अधिकतम 30.98 छे एनी नीचे तमे गमे तेटलुं राखो प्रवाहीकरण थशे पण 31, 32, 33 नहीं थाय कारण के अधिकतम तापमान करता ऊंचुं तापमान छे तो જ્યારે ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા માટે જે દબાણની જરૂર પડે એ દબાણને ક્રાંતિક દબાણ કહેવાય જે કદની જરૂર પડે 1 મોલ વાયુનું કદ 1 મોલ વાયુના કદને ક્રાંતિક કદ કહેવાય તો આ પીસી પીસી વીસી બધા ક્રાંતિક તાપમાન ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ અને આ બધા ભેગા થાય અને ક્રાંતિક અચળાંક કહેવાય આ પીસી પીસી વીસી આ ચાર આ બધા છે ને ક્રાંતિક અચળાંક કહેવાય ક્રાંતિક અચળાંક मित्रों तो आ प्रवाहीकरण की बेसिक माहिती मैं तुमने आई क्रांतिक अचळांक क्या क्या पीसी पीसी वीसी तो वांडवा अचळांक और क्रांतिक अचळांक क्रांतिक अचळांक यहां तुमने लिखा है तो टीसी ए क्रांतिक अचळांक क्या है क्रांतिक तापमान एमएक्स सूत्र वांडवा अचळांक अपने खबर है ए ने बी अपने आगळना लेक्चर में जो ए ने बी तो 8 ने छेद में 27 आर आर बी या टीसी નું સૂત્ર पीसी નું ए ના છેદ માં 27 બી નો વર્ગ વીસી નું સૂત્ર 3b तो पीसी ની વેલ્યુ અહીંથી ઉંચકીને મૂકી વીસી ની મૂકીને ટીસી ની મૂકીને આ એટલે આપણો સાદો ભાવ 0.375 આવશે બોઈલ તાપમાન અને વાડવા સતરાંગનો સંબંધ ટીબી એટલે બોઈલ તાપમાન એના છેદમાં આરબી સીધો સંબંધ છે આ બધું મિત્રો યાદ રાખવાની કોઈ સાબિતી આપણી બુકોમાં નથી કોલેજ કાળમાં આવશે એટલે અત્યારે આપણે આને યાદ રાખવું પડશે આ બધું પ્રવાહીની લાક્ષણિકતાઓ તો પ્રવાહી અવસ્થા મિત્રો જોઈએ વાયુ અવસ્થાને આપણે મોટા ભાગની બધી થિયરીઓ કમ્પ્લીટ કરી આવો પ્રવાહી અવસ્થાની અંદર આપણે ત્રણ થિયરી જોવાની રહેશે એક બાષ્પ દબાણ પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા વિશ્વસનીય એટલે કે સ્નિગ્ધતા તો મિત્રો હું સૌથી પહેલા બાષ્પ દબાણની વાત કરું બાષ્પ દબાણ કોઈ પણ નું માપવું હોય તો બેરોમેટ્રિક પદ્ધતિથી માપી શકાય વાયુનું બાષ્પ દબાણ P = A * E / -Δh / RT વન એટલે લોગ માં કરો તો લોગ P = તો ln P તમે લો તો એ ચાલે લોગ નો લોગ નહીં ln કર દો તો ln P = ln A પછી આ ln E રેસ્ટ ટુ ડેલ્ટા h / RT જેશે ગુણોત્તર લેવો એ ટાઈપ સૂત્ર તમારે આગળ 12મા ધોરણમાં આવવાનું છે લોગ P2 ના છેદમાં બી ડેલ્ટા h બાષ્પીભવન એન્થાલ્પી છે ડેલ્ટા h કે 20 ખાલી સારું અચળ કરો એટલા માટે 2.303 R 1.T1 આ T1 તાપમાન હશે પૃષ્ઠતાણ મિત્રો પૃષ્ઠતાણ કોને કહેવાય પહેલો પ્રશ્ન તમારી પાસે એ આવશે પૃષ્ઠતાણ કોને કહેવાય તો મિત્રો જનરલી મેં તમને આ પ્રવાહીકરણ પૂછાતું વર્ણનાત્મક થિયરી છે તો તમે જાતે પણ એનસીઆરટી ભણશો તો લખી શકશો પણ મેં ઉદાહરણ દ્વારા તમને પ્રેક્ટિકલ નોલેજ થી સમજાવ્યું કે ઓરલી ચર્ચા કરીને એટલે તમને થોડી ઘણી આમાં સમજ પડી હશે મિત્રો હવે જો પૃષ્ઠતાણ કોને કહેવાય દાખલા તરીકે એક પાત્ર છે
एक अणु है वच्चे अणु तो वच्चे ना जो अणु हे एनी बधी बाजू अणु तरफ आकर्षायेला हो जय आणु हे एक बाजू अणु आजूबाजू आकर्षाय नीचे नी तरफ तो आ मुक्त सपाटी पर नो अणु कहवाय अंदर निशय अंदर सपाटी अंदर रहे अणु कहवाय। मित्रों हवे शुं पृष्ठतल नो ने कहवाय कि भाई आज अणु मुक्त सपाटी पर बार सपाटी पर बार नहीं अंदर अणु तरफ खेचे खेचाण तनाव उत्पन्न कर अणु बिचारा ने ऊपर से छता नीचे खेचात हो उफलिंग एना एक तनाव उत्पन्न आ तनाव ने पृष्ठताण कहवा सपाटी पर ताण खेचाण। तो पृष्ठताण ए प्रवाही मुक्त सपाटी पर अणु पर लगता खेचाण तनाव की स्थिति दर्शा पृष्ठताण नो एकम डाइम प्रति सेंटीमीटर से पृष्ठ ऊर्जा नो एकम अर्ध इंटू सेंटीमीटर स्क्वेर थे मापन करव हो पृष्ठताण गुरुत्व प्रवेग साथ कम्पेर करो पड़े गुरुत्वाकर्षण ने कारण गुरुत्वाकर्षण लगे टू पाई आर मुक्त सपाटी पर नीचे खेचे ऊपर सपाटी विचारी बार जाए मुक्त सपाटी तनाव एवं खेची राखे तनाव ने अपने शू कहे पृष्ठता। मित्रों तो अहीं प्रवाही अवस्था स्तर एक बीजा पर पसार एक बीजा पर घर्षण लगे ऊपर नीचे आम पसार आकर्षण खेचाण बल लगे एक बीजा ने स्निग्धता बल कहवा शू कहवा मित्रों स्निग्धता बल एक प्रकार घटता स्निग्धता घाटू पानी से हाथ में पड़ी तेल लो तो घटता है थोड़ी तो ये घटता है स्निग्धता कारण के अणु एक बीजा पर आकर्षाये रहता हो बराबर आगे जोशू तो पहला मित्रों।